सद्वादनय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कार कर्म के अवसान का कहकर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार स्वानुभूति दर्शन स्वाध्याय क्रम में आज आप फरी एक बार भेगा थे पूज्य बहनश्रीनी आ अद्भुत तत्व चर्चा अने एनु संकलन गई काले जेवी रीते आपणे एमना बहनश्रीना जे बहु प्रिय एवा काव्य पंक्तिओ तेमनो पाठ आपणे करीए अने पछी आगळ स्वाध्याय प्रारंभ करीए। कयानी विसारी माया स्वरूपे समाया एवा निर्ग्रंथनो पंथ भव अंत निर्ग्रंथनो पंथ भव अंतनो उपाय छे संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है सुख धाम अनंत सुसंत चही दिन रात्र रहे ध्यान सुखधाम अनंत सुसंत चहि दिन रात रहे ध्यान मही पर शांति अनंत सुधामय जे प्रणमो पदते स्वानुभूति दर्शन पूज बहनश्रीनी अद्भुत रचना त्यागी तपस्वी आत्मार्थी ब्रह्मचारी बहनों साथे जे चर्चा समाधान जिज्ञासाओनु समाधान आगमने अध्यात्मना आलोकमा
જિનાગમની દ્રષ્ટિએ જિનાગમના સતપથ પર આના સચોટ સમાધાનો પ્રસ્તુત કરેલા છે. ગઈકાલે જેવી રીતે મેં આપ સૌને વાત કરી હતી, આ સ્વાનુભૂતિ દર્શનમાં અધ્યાત્મ તો છે જ, પણ જિન અધ્યાત્મ સાથે જિનેન્દ્ર ભગવંતોના દાર્શનિક વસ્તુ વ્યવસ્થાની પણ બધી વ્યાખ્યા છે. અધ્યાત્મ છે આમાં તો દર્શન પણ છે, ન્યાય પણ છે. જૈન ન્યાયની અપેક્ષાએ પણ આમાં ચારેય અનિયોગોની અપેક્ષાએ સમાધાનો પ્રસ્તુત કરવામાં આવેલા છે. સાથે સાથે આમાં ભક્તિભાવો પણ છે. ભક્તિભાવ કહેતા સાચા દેવ વીતરાગી જિનેન્દ્ર ભગવંતો પ્રત્યેની ભક્તિ, બરાબર, સનાતન નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યેની ભક્તિ, એટલું જ નહીં માં જિનવાણી પ્રત્યેની ભક્તિ, બરાબર, એટલું જ નહીં પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ગુરુ તરીકે એમને જે પૂજ્ય બહેનશ્રીના જેને કહીએ આપણે કે એક શિક્ષાગુરુ રહ્યા હોય, શિક્ષાગુરુ વિદ્યાગુરુ અધ્યાત્મ વિદ્યાગુરુ રહ્યા પૂજ્ય બહેનશ્રીના, એવા પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે પણ ભક્તિભાવના આ રચનામાં આપણને આસ્વાદવા મળે છે. એટલું જ નહીં, એક બીજી વાત, વાત્સલ્ય, સાધર્મી વાત્સલ્ય જેને કહીએ, જિન મંદિર પ્રત્યે, જિનાલય પ્રત્યે અને પરસ્પરમાં સૌહાર્દ અને સાધર્મી વાત્સલ્યની ભાવના પણ આ રચનામાં આપણને જોવા મળે છે. ભેદ જ્ઞાનની ભાવના, ભેદ જ્ઞાન કરવાની કળા અને એની પ્રેરણા તો દરેકે દરેક પ્રશ્ન અને દરેકે દરેક બોલમાં છે આમાં. એટલે શું નથી આપ વિચારો, આ સ્વાનુભૂતિ દર્શન આદ્યોપાંત સ્વાધ્યાય કરીએ તો આપણને ખબર પડે છે. આમાં અધ્યાત્મ, દર્શન, ભક્તિ, ન્યાય, વાત્સલ્ય, પ્રેરણા, ભેદ જ્ઞાન, સ્વપર ભેદ વિજ્ઞાનની વાત, બધી જ કેટલાક બોલોમાં તો પ્રથમાનયોગના દ્રષ્ટાંતોની શૈલીમાં પણ વાત કરી છે. એટલે પ્રથમાનયોગ, કર્ણાનયોગના કેટલાક ન્યાયો, બરાબર, તો સાંગો પાંગ જેને કહે ને કે એક પરફેક્ટ કોમ્પેક્ટ આ સ્વાનુભૂતિ દર્શન શાસ્ત્રજીમાં છે. મને ગઈકાલે વિચાર આવતા હતા બપોરે કે આનું નામ સ્વાનુભૂતિ દર્શન શા માટે પડ્યું હોય, કે આનું નામ સ્વાનુભૂતિ દર્શનના નામે શા માટે નામકરણ કર્યું હોય, તો બે ત્રણ વિચારો આવ્યા, હું આપ સૌને શેર કરું. જેને વાંચતા વાંચતા સ્વાનુભૂતિના દર્શન થાય તો તે શાસ્ત્રનું નામ સ્વાનુભૂતિ દર્શન ન હોય તો બીજું શું હોય? એક તો એ વિચાર આવ્યા. બીજું, સ્વાનુભૂતિના દર્શન જેમાં કરાવવામાં આવ્યા હોય એવી રચના તે સ્વાનુભૂતિ દર્શન. ત્રીજો અર્થ એક મગજમાં બહુ ફરી વળ્યો કે જે જે સત્પાત્ર જીવને સ્વાનુભૂતિના દર્શન કરવા હોય એને માટેને જે અગત્યનું ભાતું જેવી રીતે મા પોતાની દીકરીને બાંધી આપે, એવી જ રીતે પૂજ બહેનશ્રીએ મુમુક્ષુ જીવોને આમાં બાંધી આપ્યું છે. માટે આ શાસ્ત્રજીનું નામ છે સ્વાનુભૂતિ દર્શન. બરાબર, આવી રીતે જુદી જુદી પરિકલ્પનાઓ સાથે આપણે આ શાસ્ત્રના નામકરણ અંગે વિચાર કરી શકીએ. આ તો જેટલી ઉડાન ભરો અને જેટલો આનંદ માણો એટલો ઓછો છે. બરાબર, આગળ વધીએ છીએ આપણે. પ્રશ્ન ક્રમાંક 3 છે, ત્રીજો પ્રશ્ન અને પેજ નંબર, પૃષ્ઠ પણ 3 જ છે. ગઈકાલે આપણે
પ્રશ્નની ઓથે જવાબમાં સમાધાનમાં બહેનશ્રીએ જે વાત કરી એની વાત કરી હતી. ત્રણ વસ્તુઓ ઉપસીને આપણી સામે આવ્યા હતા. કઈ કઈ ખ્યાલ છે? ત્રણ શબ્દો કયા હતા? હા, મને બે ત્રણ મુમુક્ષુઓ વોટ્સઅપ પેજ ઉપર લખીને પણ મોકલ્યા હતા. હા, કયા ત્રણ શબ્દો છે? ભૂલાઈ ગયું હોય તો યાદ રાખજો, હું એક જ વખત બોલીશ. બરાબર. નંબર એક વિકલ્પ, નંબર બે વિચાર, નંબર ત્રણ નિર્ણય. જો એક જવાબ મારી સામે સ્ક્રીન ઉપર હમણાં આવ્યું. હા, ત્રણ શબ્દો યાદ રાખવાના. કયા કયા? નંબર એક વિકલ્પ, નંબર બે વિચાર, નંબર ત્રણ નિર્ણય. એના પછી સ્વાનુભૂતિનો ક્રમ આવે. બરાબર. જો પ્રશ્નમાં એ જ વાત હતી ને, અમારા વિકલ્પોમાં, બરાબર, અમારા વિકલ્પોમાં તત્વના વિચારો તો ઘણા આવે છે પણ નિર્ણય સુધી પહોંચાતું નથી. પ્રશ્ન આટલો જ હતો અને આ એક પ્રશ્નમાં ત્રણે ત્રણ બાબતો હતી. વિકલ્પોમાં વિચારો તો તત્વના ભલે ને હો પણ નિર્ણય સુધી નથી પહોંચાતું. તો બેનશ્રીએ કીધું કે આ તો પુરુષાર્થની તારી પોતાની જ મંદતા છે. બરાબર. હવે થોડુંક હું રિવર્સમાં એક વાત કરું છું, સાંભળો. માત્ર તત્વાભ્યાસના વિકલ્પો કર્યા કરવાથી તત્વ વિચાર અમે કરીએ છીએ, આવો આત્મસંતોષ કરી લેવાની જરૂરત નથી. શું કીધું? વિકલ્પો કર્યા કરીએ, તત્વના અભ્યાસના વિકલ્પો કર્યા કરીએ અને વિકલ્પને વિકલ્પમાં જ સંતોષાઈ જઈએ અને એમ માનીએ કે આપણે તો તત્વ વિચાર કરી લીધા, આવું છે નહીં. બરાબર. તો તત્વ વિચારની શૃંખલા જેમ 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 આગળ વધે તેમ તેમ નિર્ણય તરફ આપણે આગળ વધીએ છીએ. કાલે મેં કીધું હતું, તત્વ નિર્ણય જો નથી તો તત્વ વિચાર કર્યો જ નથી અને તત્વ વિચાર જ નથી કર્યા તો તત્વના વિકલ્પો પણ બધા નકામા છે. અરે, તત્વના વિકલ્પો કરતા 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 કયો તબક્કો આવવો જોઈએ? તત્વ વિચારની ભૂમિકા આવી જોઈએ. તત્વ વિચારના તબક્કામાંથી શાંતિથી આપણે પસાર થવું જોઈએ અને તત્વ વિચાર શૃંખલામાંથી પસાર થતાં 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 કયા ડેસ્ટિનેશન ઉપર પહોંચવું જોઈએ? તત્વ નિર્ણય ઉપર. એના બાદ તો અનુભૂતિની કક્ષા આવે. શું સમજાણો? બરાબર. જો નાટક સમયસારને આપણે યાદ કરીએ, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. સમજાણું કંઈક? વસ્તુ વિચારત ધ્યાવતે. જો વિચારત એટલે વસ્તુ સ્વરૂપનો વિચાર કરતા કરતા. વિકલ્પની તો વાત જ નહીં કરી પંડિતજી સાહેબે. નાટક સમયસાર કાર્ય તો વિકલ્પની તો વાત જ નહીં કરી. વસ્તુ વિચારત ધ્યાવતે, વસ્તુનો વિચાર કરતા 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 તત્વના વિચારોના ગલિયારોમાંથી પસાર થતા 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 શું થવું જોઈએ? મન પાવે વિશ્રામ. સોરી, એના પહેલા વસ્તુ વિચારત પછી શું થવું જોઈએ? ધ્યાવતે, ધ્યાનની દશા આવી જોઈએ. ખ્યાલમાં આવ્યો? કેમ કે વિચારો જ્ઞાનાત્મક હોય પણ ધ્યાન ચારિત્રાત્મક હોય. શું કીધું? લખો, આ પોઈન્ટ લખી રાખજો. શું કીધું? વિચારો કેવા હોય? જ્ઞાનાત્મક હોય. બરાબર. વિચારો કેવા હોય? જ્ઞાનાત્મક હોય. અને પછી આગળ ધ્યાન કેવું હોય? ચારિત્રાત્મક હોય, ચારિત્ર પરક હોય. કેમ કે વિચારો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જ્ઞાનના રંગ પૂરાયેલા હોય છે. એમાં
શું સમજાય છે? વિચારો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એમાં સેના રંગ પૂરાયેલા છે? જ્ઞાનના, બરાબર. અને જ્યારે એ વિચારો હવે શમતા જાય, શાંત થતા જાય, પછી સેનો ક્રમ આવે? ધ્યાનનો, બરાબર. તો ધ્યાનમાં કોનો સામ્રાજ્ય? ધ્યાનમાં ચારિત્રનો સામ્રાજ્ય. સેનો સામ્રાજ્ય? સેનો રંગ? કોની રંગ પૂર્ણિ કરવાની? એમાં કહે છે એમાં કરવાની ચારિત્રની. ચારિત્ર એટલે શું? સાંભળો, એક જ શબ્દ બોલું છું. ચારિત્ર એટલે સ્થિરતા. ચારિત્ર એટલે શું? સ્થિરતા, થંભી જવાનું. પોઈન્ટ સમજાય છે? ચારિત્ર એટલે થંભી જવાનું, સ્થિરતા, ધ્રુવ, ધ્રુવતા, અચલતા, સ્થૈર્ય ધારણ કરવું, એનું નામ ચારિત્ર. વિચારોમાં સ્થિરતા નથી હોતી. શું કીધું? વિચારોમાં સ્થિરતા નથી હોતી. સ્થિરતા તો વિચારો શાંત થયા બાદ. વસ્તુ વિચારત પછી જો ધ્યાવતે, વસ્તુ સ્વરૂપના વિચાર કરતા કરતા જ્યારે ધ્યાનની નિસ્તરંગ સ્વરૂપ પ્રતપનમ ઇતિ તપઃ, પ્રવચન સારમાં એવું લખ્યું છે, નિસ્તરંગ સ્વરૂપ પ્રતપનમ. નિસ્તરંગ એટલે કોઈ પણ તરંગ નહીં, વિચાર નહીં. હમણાં આપણે બોલે ને સંગ ત્યાગી અંગ ત્યાગી, પછી એક પંક્તિ આવી બહુ સરસ, વચન તરંગ ત્યાગી. સેના ત્યાગ? વચનોના, તરંગોનો પણ ત્યાગ. જો સંગ ત્યાગી અંગ ત્યાગી. સંગ એટલે શું? સંગ એટલે પરિગ્રહ, બહારના પરિગ્રહનો ત્યાગ. અંગ ત્યાગી, અંગ એટલે શું? અંગ એટલે શરીર, બોલો, બાહ્ય પરિગ્રહોનો ત્યાગ. સંગ એટલે પરિગ્રહ, રાગ દ્વેષના બધા આલંબનો બહારના. સંગ ત્યાગી, પછી અંગ ત્યાગી. અંગ એટલે શરીર, શરીરનો ત્યાગ એટલે શરીર પ્રત્યેની મમતાનો ત્યાગ. અને વચન તરંગ ત્યાગી, વચનોના તરંગો પણ નહીં. જો સાંભળો, આપણે બોલીએ તો નહીં, પણ બોલવાના વિકલ્પો કેટલા, ખ્યાલમાં આવે છે? બોલીએ તો નહીં, પણ બોલવાના ભાવ કેટલા, અરે બોલવાની વાસના કેટલી, બોલવા અંગેના સંકલ્પ વિકલ્પો કેટલા. નથી આપણે કહેતા ઘણી વખત, હું આમ કહી દઈશ, હું એને આમ સમજાવી દઈશ, હું મૂકીશ જ નહીં, એ મને હું સમજે છે. આ શું છે? આ બધા ખ્યાલમાં આવ્યું? હા, આવવા તો જો એને, હમણાં આવે છે, આવવામાં છે. હમણાં જો બરાબર એને હું હંટર મારીશ, એને હું આમ કહીશ. આ બધા વચન તરંગ, વચન તરંગ ત્યાગી. સમજાય છે? હા, આપણું જૈન દર્શન તો અપરિગ્રહી દર્શન છે ને. થોડીક વાત કરું, અઘરી વાત છે બહુ, વ્યાકરણની વાત છે, સંસ્કૃતના વ્યાકરણની વાત છે. જો સંસ્કૃત જ્યારે લખાય ને, સંસ્કૃત જ્યારે લખાય તો જ્યારે છેલ્લો શબ્દ આવે, તો છેલ્લો શબ્દ આવે ત્યાં ઓલો મ કરીને ખોડો કરીને મૂકી દેવામાં આવે, બરાબર. અને વચ્ચે 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 જ્યારે લખવામાં આવે ને, મ વચ્ચે આવે તો એને અનુસ્વાર કરવામાં આવે. અનુસ્વાર એટલે માથે મીંડું મૂકવામાં આવે,
ઓલું મ લખવામાં નહીં આવે. જો હું તમને આમાં સ્ક્રીન ઉપર એક શબ્દ લખું છું અને બંને શબ્દો અંગેની તમને એક બહુ રહસ્યની વાત કરું છું, શું કહે છે આપણા આચાર્ય મુનિ ભગવંતો. સમજો, જોજો આ બે શબ્દો છે. પહેલો શબ્દ છે કારણમ અને બીજું પણ શું છે, કારણમ, બરાબર. હવે આચાર્ય મુનિ ભગવંતો એમ કહે છે, કાતંત્ર વ્યાકરણ છે આપણા જૈનાચાર્યોનું, વ્યાકરણનો ગ્રંથ છે, એમાં એક સૂત્ર આવે છે વિરામમ વા. કહે છે જ્યારે વાક્ય પૂરું થાય તો કહે છે આ જે મ છેલ્લે લખીએ ને, આમ આ જે છેલ્લે લખીએ તો કહે છે આમાં પરિગ્રહનો વિસ્તાર થાય છે, એટલે પરિગ્રહ વિસ્તારનો દોષ લાગે છે. એટલે વાક્યના અંતે તો ઠીક છે એક વખત ત્યાં લખીને મૂકી દઈએ, પણ વચ્ચે 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 જ્યારે આવે વાક્યોમાં શબ્દોમાં તો અમે લોકો આમ મ ન લખીએ, આમ જ લખવામાં આવે, આ ણ લખી પછી ઉપર મીંડું મૂકવામાં આવે, બરાબર, આમ ણ. તો આમાં મનો જે વિસ્તાર છે એ મ ઉપરનો જે શબ્દ છે આ મ, આ વિસ્તારનો અમને દોષ નહીં લાગે, તો પરિગ્રહ વિસ્તારથી અમે બચી જઈએ. અને આ જે ણ છે છેલ્લે લખી આમ, આવી રીતે આમ લખવાથી અમારું અપરિગ્રહ વ્રતનું નિરતિચાર પાલન થાય. તમે વિચાર કરો, કેમ કે એક એક પાનામાં 400, 500, 1000 વખત આવા બધા શબ્દોના પ્રયોગો કરવાના હોય તો કહે છે આચાર્ય મુનિ ભગવંતો આપણા જૈન દર્શનના ન્યાય ગ્રંથોમાં કે અમને પરિગ્રહ વિસ્તારનો ભય છે, એટલે અમે એ વધારાનું મ છેલ્લે ન લખીએ, માથે મીંડું મૂકીને ત્યાં જ અમે પૂરું કરીએ. મ એક વખત તો લખવું પડે ને, તો સમજો કે એક પાનામાં 50-100 વખત મ લખીએ તો એમાં તો 4-6 ગાથાઓ લખાઈ જાય, એટલા તાળપત્રો ઓછા લાગે. તમે વિચાર કરો આચાર્ય મુનિ ભગવંતોના કેટલા ગજબના દ્રષ્ટિકોનો છે, આટલી હદે હોય છે. સંગ ત્યાગી અંગ ત્યાગી, કેવા હોય છે મુનિરાજ આપણા, સંગ ત્યાગી અંગ ત્યાગી, આવો સંગનો પરિત્યાગ, એવી જ રીતે બાહ્ય પરિગ્રહનો ત્યાગ, એવી રીતે વચન તરંગોનો ત્યાગ. હા, જો નાનું બાળક 4-6 મહિનાનો, 6-8 મહિનાનો, બરાબર, બહુ રડે, આગળ વર્ષ 1.5 વર્ષનો થયા બાદ માં એને એકાદ તમાચો મારે, બરાબર, મોઢું બગાડે, ખૂબ રડે, તો આપણને એમ આવે ને કે ઓહો એ તો બાળક છે, એને તો કંઈ ખબર જ નથી પડતી. સાંભળવું છે તમને હું જે કહેવા માગું છું, હા ડૉક્ટર મેડમ સાંભળવું છે. જીનવાણી એમ કહે છે એ જે બાળક બોલતો નથી, બાળક જે એ 1-1.5 વર્ષનું બોલતું નથી, 6-8 મહિનાનું બાળક બોલતું નથી, પણ જે રડે છે, મોડું બગાડે છે, હાથમાંના રમકડાના ઘા કરે છે, તીવ્ર કશાઈ છે. શું કીધું? કેમ કે પ્રતિકાર નથી કરી શકતો. માં એને મારે તો કે વળતો માને નહીં મારે, બાપ મારે તો બા ઉપર હાથ નહીં ઉગામે, પણ મોડું બગાડે નથી, ઘરમાંથી બહાર નીકળી જાય, ખૂને જઈને બેસી જાય, વાત જ નહીં કરે, પછી આપણે બહુ એને મનાવીએ. કરણાન યોગ એમ કહે છે તીવ્ર અનંતાનુબંધી ક્રોધે ભરાયેલો એ જીવ છે. બોલો, હજી કહું આગળ, ડરતા નહીં હે બધાએ. જો એવા તીવ્ર ગુસ્સાના કાળે, તીવ્ર ક્રોધના કાળે જો એને આયુષ્ય બંધાય ને, તો પશુ ગતિમાં સાપની પર્યાય બંધાઈ જાય. અને એવા નિદાન કરે, તમે મને મારો છો ને, હું તમને નહીં મૂકું,
એવા નિદાન બંધાયા બાદ આવતા ભાવમાં આ સાપ બનીને પેદા થાય અને બાપ કે માં જે પણ હોય એને ડંક મારીને મારી નાખે. સાંભળો છો બધાએ, અમદાવાદ વસ્ત્રાપુર હા ખ્યાલમાં આવે છે? એટલે ભાઈ હંમેશા ક્રોધે નહીં, માને નહીં. અરે સામેવાળાને ખબર જ નથી પડવાની, પણ આપણે મફતમાં ક્રોધ માન માયા લોભ આ બધા કષાયોના તરંગો, સેના તરંગો, કષાયોના તરંગો હૃદયમાં ઉછળતા હોય છે. સમજો આપણે સવારે જમતા હોઈએ બધાએ બેસીને, હા, અને મનગમતી સમજો દાળ ઢોકળા બન્યા હોય. શું બન્યા હોય? અમસ્તે ગુજરાતીઓને તો બહુ પ્રિય ને દાળ ઢોકળા, હા દાળ ઢોકળી. મને તો ખબર નહીં, એને જોઈને જ કંઈક ચીડ આવે. હા સાંભળો સાંભળો સાંભળો, હસતા નહીં સાંભળો. એ જે દાળ ઢોકળી બહુ ભાવે, બરાબર. હવે ત્રણ વખત, ચાર વખત, છ વખત આપણે ખાધા અને માં એમ કહે, મમ્મી એમ કહે, બેટા હજી થોડુંક લે ને તને બહુ ભાવે. તો દીકરો શું કહે ખબર? અત્યારે નહીં, મારા માટે રાખજો, હું સાંજે ખાઈશ. સાંભળજો, અત્યારે તો ખાય જ છે અને સાંજે પણ ખાવાની હજી આહાર સંજ્ઞા એની તીવ્ર છે. અને આખો દિવસ પછી ભાવના તો એવી જ ભાવશે, મારા માટે દાળ ઢોકળી છે, મારા માટે દાળ ઢોકળી છે, નિરંતર એની ભાવના ચાલશે કે નહીં? અચ્છા મને એક પ્રશ્નનો સવાલ છે, એનો જવાબ તમે આપશો. એને પાપ જે બંધાશે તે સવારે ખાવાથી બંધાશે કે આખા દિવસના ભાવથી બંધાશે? હા સવારે જે જમ્યો એનો દોષ કે આખા દિવસમાં જે એની આહારની સંજ્ઞા ચાલતી હશે એનો દોષ લાગશે? હા વિચાર તો કરો ભાઈ, એ જે સંજ્ઞા ચાલે છે ને, એ જે વાસના ચાલે છે નિરંતર, યાદ રાખજો, ભાવ તો ક્ષણિક થયા. એ હમણાં એક બેને જવાબ મને લખીને મોકલ્યા હતા, હું એને અનુલક્ષીને આપ સૌને કહું છું. સવારે જમતી વખતે ભાવ તો થયા, પછી કલાક બે કલાક ચાર કલાક ભાવ નહીં, પણ એની વાસના તો અંદરમાં પડી છે. ક્રિયા જુદી વસ્તુ છે, ભાવ જુદી વસ્તુ છે અને અભિપ્રાય જુદી વસ્તુ છે. ક્રિયા ક્ષણિક થાય, ભાવ થોડીક વાર માટે થાય, પણ અભિપ્રાયમાં તો નિરંતર ચાલતું જ હોય છે. વચન તરંગ ત્યાગી, ખ્યાલમાં આવે છે? હા મન ત્યાગી બુદ્ધિ ત્યાગી, મનના સ્તરે પણ એને મૂકી દીધા, અને બુદ્ધિ એટલે અભિપ્રાયના સ્તરે જ્ઞાનની વેદી પરથી પણ એને કાઢી મૂક્યા. આપાશુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે એટલે પોતાના આત્માને શુદ્ધ કર્યા, ખ્યાલમાં? એવો એનો અર્થ છે. તો વિકલ્પો, વિચારો અને ત્રીજો તબક્કો નિર્ણય. તો કે જે વિકલ્પો કર્યા કરવાથી વિચારો નહીં થાય, અને વિચારો જ કર્યા રાખીએ, વિચારો જ કર્યા રાખીએ, નિર્ણય સુધી ન પહોંચાય. એના માટે બનારસીદાસજીનું કયું છંદ આપણે યાદ કરીએ છીએ? વસ્તુ વિચારત ધ્યાવતે, પછી મન પાવે વિશ્રામ, મન વિશ્રામ ને પામે, શાંત થઈ જા. મન પાવે વિશ્રામ, પછી રસ સ્વાદત સુખ ઉપજે. જો હવે આવ્યું, રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવતા કો નામ. શું કહે છે? એનો નામ અનુભવ છે. રસનો આસ્વાદન આવ્યો એનો નામ અનુભવ, વિચારો કર્યા કર્યા એનો નામ અનુભવ નહીં,
વિકલ્પો થયા કર્યા એનો નામ અનુભવ નહીં. ખ્યાલમાં આવે છે? હા, કયા શાસ્ત્રનો દાખલો આપ્યો? આ ભૂલી ગયા? અરે હમણાં તો બોલ્યો તો નાટક સમયસાર. કયો? નાટક સમયસાર, બરાબર. અનુભવ ચિંતા મણી રતન, અનુભવ હે રસ કો, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. ગજબની વાત છે. આ ગુરુદેવશ્રી બહુ કહે આ વાત, સાંભળો. વસ્ત્રાપુરવાળા બહુ ધ્યાનથી સાંભળો. ગુરુદેવશ્રી એમ કહે, મારે મોક્ષે જવું છે એમ નહીં, અનુભવ થયો એનું નામ જ મોક્ષ. અનુભવ ચિંતા મણી રતન, અનુભવ હે રસ કો, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ પોતે મોક્ષ સ્વરૂપ છે. ખ્યાલમાં આવે છે? સમજાય છે? હા, આત્માનો અનુભવ જ મોક્ષ સ્વરૂપ છે, એ જ મોક્ષ છે. અરે મોક્ષમાં સિદ્ધોને શું હોય? અનુભવ હોય. શું હોય? શું હોય બોલો? અનુભવ હોય. અનુભવ સિવાય કાંઈ નહીં હોય. મોક્ષમાંય અનુભવ, માર્ગમાંય અનુભવ, શ્રેણીમાંય અનુભવ, નિર્વિકલ્પ શુદ્ધ યોગમાંય અનુભવ, અંદરમાં અનુભવ સ્વરૂપ, અને પર્યાયમાં અનુભવ સ્વરૂપનો અનુભવ. શું કીધું? આટલું મને લખીને બતાવશો બધા? હા, અત્યારે નહીં લખતા, અત્યારે સાંભળો. અંદરમાં અનુભૂતિ સ્વરૂપ, બરાબર. અંદરમાં સ્વરૂપ સ્વભાવ કેવો? અનુભવ, અનુભૂતિ સ્વરૂપ. અને એની દ્રષ્ટિ કરીને પર્યાયમાં જે પ્રગટે એનું નામ શું? એ અનુભવ. અંદરમાં ત્રિકાળ અનુભવ, કારણ પરમાત્મા. સમજાય છે? જે હૌજમાં પાણી ભરેલું હોય ને, પાણીની ટંકીમાં જે ટંકી, એ કારણ પરમાત્મા રૂપી જળ. અને નળમાંથી જે આવે ને બહાર અને જે પીવાય છે એનું નામ કાર્ય પરમાત્મા રૂપી જળ. અંદરમાં કારણપણું પડ્યું છે અને પર્યાયમાં કાર્યપણું પ્રગટ થાય છે. એવી રીતે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની સંધિ છે. સમજાય છે? કાંઈ ખ્યાલમાં આવે છે બધાને? હા, ત્રિકાળ સ્વભાવ ભાવ તે કારણ પરમાત્મા, એ અનુભવ સ્વરૂપ છે. અને એની દ્રષ્ટિ કરવાથી, એનો આલંબન કરવાથી જે પર્યાય પ્રગટ થાય એનું નામ પ્રગટ અનુભૂતિ કહેવામાં આવે છે. બરાબર. એક પ્રશ્ન પૂછો આપ સૌને, જવાબ નહીં માંગવો તમને, પણ કેવળ પ્રશ્ન પૂછો. સાંભળો, વિચિત્ર સવાલ છે. મારે અનુભૂતિ કરવી છે કે હું અનુભૂતિ સ્વરૂપ છું? બોલો, સમયસાર શું જવાબ આપે છે? સમયસાર ગ્રંથ શું જવાબ આપે છે? અધ્યાત્મ શું કહે છે? કે હું તો આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભવમાં આવી રહ્યો છું, એવો એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છું. મારે અનુભૂતિ કરવી છે એવો હું નહીં, હું પોતે અનુભૂતિ સ્વરૂપ જ છું. પણ અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં પણ શું કહે છે? અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં પણ, કિંતુ પર સત્તા મેં પ્રતિબદ્ધ, કીર મર કટસી ગહેલ અનંત. સમજાણું કઈ? સિદ્ધ ભગવાનની પૂજાની જયમાલામાં. હા, જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા, ઉસમે આત્મ રામ, અરે આ બાલ સભી ગોપાલ, સુલભ સબ કો ચિન્મય વિરામ. કિંતુ પર સત્તા મે પ્રતિબદ્ધ, કીર મર કટસી ગહેલ અનંત, અરે પાકર ખોયા, અરે પાકર ખોયા મેને વસંત આજ તક,
आज सुधी अनंता वसंत एले आओ कर्म कारण परमात्म स्वरूप स्वभाव में पामी ने पण अरे होवा छता पण मैं बद्दु गुमावी बैठो छु। बोलो हवे ने सौभाग्यशाली कहवाय कमनसीब कहवाय अभागिया कहवाय शू कहवाय विचारजो। बद्दु होवा छता पण समझाय छे तो विकल्पो कर्या करे विचारो न करे अने विचारो कर्या करे निर्णय न करे क्या निर्णय नी कक्षा में तो पहुँचवू जोईए ने। एटले बेनश्री एम कहे छे तारा विकल्पों में तत्वना विचारों तो छे पर पुरुषार्थनी मंदता होवाथी निर्णय सुधी पहुँचातो नथी। एक बहु गजबनी वात जवाब में लखी छे फरीथी आप सौनी ध्यान आपूँ जो पहेलोज पहेलीज पंक्ति में लख्यू छे बहु मार्मिक बात छे। પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી। જો એના પછીનો વાક્ય તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે છે। વિચારજો આ વાક્ય ઉપર તમે લોકો વિચારો શું કહે છે બેનશ્રી તત્વનો અભ્યાસ છે। સમજો આવી રીતે સત્સંગ હોય મંદિર નજીક હોય હા પદ્ધતિ ચાલતી હોય પ્રણાલિકા ચાલતી હોય રૂટીન હોય ને એક હેબિટ હેબિચ્યુઅલ કે સવારે કલાક બે કલાક ચાર કલાક બધું સાંભળવાનું હા મને એક વાત કરો જીવન જીવી જવાનું કે જીવનનો આનંદ માણવાનો હા મુમુક્ષુ તરીકે જીવન જીવી જવાનું કે મુમુક્ષુપણાના જીવનને માણવાનું આપણે હા ન જાણે કેટલા સોમવાર આવે કેટલા શનિવાર આવે આજે વાર કયું છે હા શનિવાર છે ને આ શનિવાર પહેલી વખત આવ્યું છે ન જાણે આવા શનિવાર કેટલા આવે રવિવાર કેટલા આવે દિવસો આવ્યા રાખે અને દિવસો બધા જતા રહે ભાઈ આવું આ મુમુક્ષુ જીવન આવ્યું 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 અને ગયું 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 એવી રીતે એને વેડફી નહીં નાખવાનું। તો એમ કહે છે આમાં તત્વનો અભ્યાસ છે તારા રૂટીનમાં બધું સાંભળવામાં આવેલું છે વિચારવામાં આવેલું એ તો રૂટીન છે એટલે તને તત્વના વિચારો થયા કરે। જો આમાં લખ્યું છે તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે છે જો કર્યા કરે છે એમ તો કહે એમાં કોઈ બહુ તીર મારવાનું કામ નથી કર્યો। આગળ કહે છે પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને ઊંડાણથી ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી। જો વિચારો કર્યા કરે છે પણ જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરતો નથી। ગુરુદેવશ્રી એક બહુ સરસ દાખલો આપે છે ખ્યાલ હશે તો બ્રાહ્મણે પોપટને સમજાયું પાંજરામાંથી ખુલ્લું મૂક્યું અને સમજાયું બિલાડી આવે તો તારે શું કરવાનું ઉડી જવાનું બરાબર પોતે નહાવા માટે બેસી ગયા આ બિલાડી આવી આ પોપટ બોલવાનું શું શરૂ કર્યું મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું શું બોલવા માંડ્યો એ ઉડી જવાનું બિલાડી આવે તો ઉડી જવાનું બિલાડી આવે તો ઉડી જવાનું એ અભ્યાસ છે ને એનો ટેવ છે ટેવ પ્રમાણે બિલાડી આવે તો ઉડી જવાનું બિલાડી આવી એ જેમ જેમ આવી આવી ગઈ બિલાડી આવે તો ઉડી જવાનું બિલાડી આવે તો ઉડી જવાનું આવીને બિલાડીએ એને પકડી લીધું। બોલો બ્રાહ્મણે શીખવાડેલો મંત્ર પોપટને આવડતો હતો કે નહીં ખરેખર આવડતું હોત તો એ બોલ બોલ ન કરત ત્યાંથી ઉડી ગયો હોત ને તો ઉડી ન ગયું એનો અર્થ એને આવડતું નહોતું। તો આપણને પણ આ બધા તત્વના મંત્રો આવડે છે પણ કેવા આવડે છે આવા જ આવડે છે ભાઈ ખૂબ વિચારજો માત્ર વિકલ્પાત્મક આવડત એ આવડત નથી માત્ર વિકલ્પ રૂપે આવડત એ આવડત નથી એ તો અનાદિનો એવો અભ્યાસ છે કાંઈ જૈન ધર્મ પહેલી વખત નથી મળ્યો કાંઈ આ તત્વ પહેલી વખત નથી મળ્યો અનંતવાર દ્રવ્યલિંગી મુનિ થયો ને જીવ નવ નવ પૂરુનો પાઠી થયો કે નહીં તો એનો અભ્યાસ તો ઘણો છે એમાં ક્યાં નવાઈની વાત છે। તો કહે છે તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે છે પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદ જ્ઞાનનો અભ્યાસ શેના બળે
શ્રદ્ધાના બળે હું જ્ઞાયક છું એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કેવી રીતે નહીં? આગળના શબ્દો વાંચો, બોલવા રૂપે નહીં. શું કહે છે? બોલવા રૂપે નહીં, પણ અંતરમાંથી કર્યા વગર. શું કહે છે? બોલવા રૂપે નહીં, વાણી વિલાસ રૂપે નહીં, અંતરમાંથી શ્રદ્ધાના બળે કર્યા વગર કહે છે આગળ જઈ શકાતું નથી, એટલે નિર્ણયની કક્ષામાં પહોંચી શકાતું નથી. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને ભેદ જ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે. બે વસ્તુ, દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને ભેદ જ્ઞાનના અભ્યાસ. નિરંતર નિરંતર ગુરુદેવશ્રી કહેતા હંમેશા, એક ઓર રામ અને બીજી ઓર બોલો ગામ. એક ઓર રામ, આ હું ભગવાન આત્મા, અને બીજી ઓર ગામ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ. મારો સુશાશ્વત એક દર્શન, જ્ઞાન લક્ષણ જીવ છે. કઈ ગાથા છે આ બતાવશો, શોધશો? કે દર વખતે સંદર્ભ કેવું જ પડે. હા, નિયમ સાર 100 ને બોલો, નિયમ સાર 102 નંબરની ગાથા આપણા સમોસરમાં લખેલી છે. મારો સુશાશ્વત એક દર્શન, જ્ઞાન લક્ષણ જીવ છે, અને બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. બધા જ ધન સંપત્તિ ઘર વકરી આ બધા જ સંયોગ લક્ષણ છે, મારાથી બાહ્ય છે. આવું ભેદ જ્ઞાન અંદરમાં હોવું જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને ભેદ વિજ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે. જો ભેદ જ્ઞાનના અભ્યાસ ઉપરથી મને વાત યાદ આવી, જો કે આ તત્વ સારમાંનો વિષય છે, પણ હું કેવળ ઈશારો કરું છું આપ સૌને. કીધું તું ને એમાં બાહ્ય 10 પ્રકારના પરિગ્રહોનો ત્યાગ, આવ્યું તું ને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહોનો ત્યાગ. તમે વિચારો, મુનિરાજ ધ્યાન માટે બેઠા હોય બરાબર, પીછી અને કમંડળો આમ મૂકે, કેટલા વિચારો લઈને બેઠા હોય કે પીછી મારી છે અને કમંડળો મારું છે. બોલો, હા, એને આવા 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 વિચારો આવ્યા રાખે ધ્યાનમાં, મારી પીંછી બહાર છે, નવી નવી પીંછી છે, હા, નવું કમંડળ સમજો ગ્રહસ્થે આપ્યું હોય સરસ મજાનું ગોળ, હા, તો એ કમંડળો અંગે વિકલ્પો આવે એમને, મારું કમંડળું છે. આપણા ગ્રહસ્થોનું કેવું છે? નવા ચંપલ પહેરીને મંદિરે ગયા હોય, સ્વાધ્યાયમાં બેઠા હોય, ગાથા સાંભળતા હોય, શેની યાદી આવતી હોય? વિચારો આપ સૌ, હા, નવા ચંપલ પહેર્યા હોય તો ચંપલ ક્યાં ઉતાર્યા છે, કોઈ પહેરીને તો ન જાય, અને ખબર નહીં આ વિશ્વના પ્રાણીઓને શું છે. ચંપલની ચોરી મંદિરમાં જેટલી થાય એટલી ક્યાંય નહીં થાય. હા, ભલભલાના બધાને ચંપલો ઉપડી જાય, અને ઘણાય તો એવા સાગરી તો હોય, એને સાગરી તો કહેવાય, એવા સાગરી તો હોય, ટપીને જ બેઠા હોય, મંદિરમાં ભીડ છે તો આપણે ચાર છ 10-20 બધા ચંપલના જોડા ઉપાડીને લઈ જઈએ. મારે બીજી વાત કરવી છે, એ વસ્તુ ધ્યાનમાં રહે છે કે નહીં, વસ્તુ નિરંતર ખ્યાલમાં રહે છે કે નહીં. અરે આપણે મોબાઈલ લીધા હોય ને, મોબાઈલ તો 4-8-15 દિવસ સુધી એ હાથમાં મોબાઈલ હોય કે નહીં હોય, પણ આપણને એમ જ લાગ્યા કરે હાથમાં મોબાઈલ છે, ક્યાંક મુકાઈ ન જાય, ક્યાંક વિસરાઈ ન જાય. ટૂંકમાં એના અંગેનો ધ્યાસ નિરંતર રહે છે ને, કેમકે એનો અભ્યાસ છે, સંયોગોનો અભ્યાસ છે, એટલે સંયોગોનું બધું સ્મરણ રહે છે. અચ્છા, હું હજી એક પ્રશ્ન પૂછું સાથે. જો આપણે આનંદથી વાત કરીએ છીએ, પોતાના અભિપ્રાયોની ચકાસણી કરીએ, ફટાફટ જવાબ આપો બધાએ, બોલતા નહીં ત્યાંથી મનમાં ને મનમાં બોલજો. આપણે ક્યારે નહાવાનું ભૂલીએ છીએ, કપડાં બદલવાનું ભૂલીએ છીએ, નવા કપડાં પહેરવાનું ભૂલીએ છીએ, કપડાં બદલાવવાનું ભૂલીએ છીએ, અચ્છા ખાવાનું પીવાનું ભૂલાય છે,
કાલ રાત્રે મેં પૂછ્યું હતું ને શ્વાસનું ક્યારે ભૂલાય છે, નહીં ને, એનો અર્થ શું થયો? અચ્છા, છોકરું નિશાળે ગયું હોય, છોકરું નિશાળે ગયું હોય એને તેડવાનું બોલીએ છીએ આપણે? તો વિચાર તો કરો, ગમે તેટલા ઘરના કામમાં હોઈએ, ઓલો વેનવાળો 1:15 વાગે આવશે એટલે આવશે, 1 વાગ્યાથી લઈને બરાબર આપણું ધ્યાન એના ઉપર હોય, કાં 1:20 થઈ હજી સુધી બાળક નહીં આવ્યો, નિરંતર ધ્યાનનો વિષય બને ને અંદર ભાઈ, નિરંતર આપણા જ્ઞાનનો જે જ્ઞેય બને એ ધ્યાનનો વિષય બને. શું કીધું? જે નિરંતર આપણા જ્ઞાનનો જ્ઞેય બને, જ્ઞાનનો જ્ઞેય બને, તે નિરંતર ધ્યાનનો વિષય બને. અરે આપણા આંગળામાં ક્યાંક વાગેલું હોય, સમજો આંગળા આમ સૂજી ગયા હોય, 2-3 દિવસ સુધી સબાકા મારે, બોલો એ મટી જાય ને તો 8 દિવસ સુધી એમ જ હોય, હજી આમાં કાંઈક છે, હજી આમાં કાંઈક છે, હજી આમાં કાંઈક છે, કેમ કે એના સંસ્કારો દ્રઢ થયા હોય. એવી રીતે ભેદ જ્ઞાનની વાત આમાં આપણને બેનશ્રી કહે છે. જો આગળ વધી, તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો, તે વગર આગળ જઈ શકાતું નથી. જો મુનિ ભગવંતો છે, જ્ઞાની સંત મહાપુરુષો છે, અનુભવ થયા બાદ પણ, નિર્ણય થયા બાદ પણ આગળ એની દ્રઢતા માટે ઓર કર્યા કરે, કર્યા કરે. જો માણસ એક વખત કરોડપતિ થયા બાદ પછી ધંધો ન કરવો જોઈએ ને સાહેબ, મોંઘવારી. શું કહીએ આપણે? મોંઘવારી. અરે 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય ધંધો મૂકે નહીં. હા, આ વિચાર તો કરો, પૈસા ખૂબ આવ્યા ને, કરોડપતિ થયા ને, તો હવે શેની કમાણી? પણ નહીં, ધંધો તો કરવાનો, ધંધો તો કરવાનો. પછી આપણે શું કહીએ ખબર, આપ પોતાની જાતને પ્રવૃત્તિશીલ તો રહેવું જ ને આપણે. કેવા રહેવું? પ્રવૃત્તિશીલ, એક્ટિવ. હા, તો પ્રવૃત્તિશીલ તો સમયસર વાંચીને પણ થઈ શકાય ને, અધ્યયન સ્વાધ્યાયમાં લીન રહીને પણ થઈ શકાય. જો ભાઈ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી આ શરીર રોગોથી ઘેરાયેલું નથી, જ્યાં સુધી મનમાં ભક્તિ છે, ચિત્તમાં અહોભાવ છે, ત્યાં સુધી અધ્યયન સ્વાધ્યાય ભેદ જ્ઞાન જેટલું થાય એટલું કરવાનું. બાકી પુણ્ય પાપને આધીન બધી બહારની આજીવિકા તો થશે થશે થશે. કેમ કે દાને દાને પર લિખા હોતા હૈ, બોલો બોલો વસ્ત્રાપુર વાળા બોલો, દાને દાને પર લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. એના માટે કાંઈ હાથ પગ હલાવવાની જરૂરત નથી, એ થયા કરે, થયા કરે. એટલે આપણા વિકલ્પો પણ હમણાં જો સ્વાધ્યાય પૂરું થશે, 10-25 સેના સેના વિચાર આવશે. બોલો સામાયિકમાં બેસશો? આપણે સામાયિકમાં બેસશું 10-25? હાલો ને, હવે નાસ્તો બાકી છે, હવે દુકાને જવાનું છે, હવે નોકરીએ જવાનું છે, દુકાને મોડું થશે, હા ઘરે મહેમાન છે તો રસોઈ પાણી બાકી, એ બધું ગોઠવાયેલું છે ને અંદરમાં, એના માટે કંઈ પ્રી પ્લાન કરવું પડતું નથી. ખ્યાલમાં આવ્યું? હા, એવું છે ભાઈ. તો એટલે આમાં કહે છે, તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો. જો હું પ્રથમાન યોગની થોડીક વાત કરું છું, ભગવાન આદિનાથ, કોઈ પણ તીર્થંકરને તમે લો, કોઈ પણ તીર્થંકરને, જન્મથી 3 જ્ઞાનના ધારી હોય, જન્મથી કેટલા જ્ઞાનના ધારી હોય? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય કે નહીં? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ તો છે જ, તોય એનું જીવન પંચમ ગુણસ્થાન વર્તી જેવો વ્રતિ જીવન હોય, સંયમી જીવન હોય. અને પછી કાળાંતરે શું થાય? કાળાંતરે મુનિ દીક્ષા પણ લે કે નહીં? અને મુનિ દીક્ષા લઈને સાધના કરીને શ્રેણીનો આરોહણ કરે કે નહીં? અરહંત થાય કે નહીં? તીર્થંકર થઈને વિરાજિત થાય સમોશરણમાં, પછી એ પુરુષાર્થ એનો છૂટી જાય છે? પછી એ ભેદ જ્ઞાનની ધારા એની છૂટી જાય છે કે નહીં? હજી ઘણું બાકી છે, હજી 4 અગાત્યા કર્મો શેષ છે. એટલે 4 અગાત્યા કર્મોનો પણ અભાવ કરીને આગળ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે તેઓ પુરુષાર્થ નિરંતર કરે જ છે. તો વિચાર કરો કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ
તીર્થંકર જેવા તીર્થંકર શલાકા પુરુષો પણ નિરંતર પુરુષાર્થના માર્ગે લાગ્યા કરે. લાગેલી નોકરી છૂટવી જોઈએ કે નોકરીમાં પ્રમોશન થવો જોઈએ, બોલો? હા, 25,000ની નોકરી લાગી હોય તો પગારમાં 26,000 વધવા જોઈએ કે 25,000માંથી 24,000 થવો જોઈએ, 20,000 થવો જોઈએ? બોલો, વિચાર કરો. હા, અરે આજીવિકા વગેરેની બાબતમાં જેમ પ્રમોશનમાં આપણે માનીએ, નોકરી પેશામાં આપણે પ્રમોશનમાં માનીએ, એમ ભેદ વિજ્ઞાન તત્વાભ્યાસમાં પણ આપણો શું હોવો જોઈએ? પરિણામોની વિશુદ્ધિ ઓર વધતી જવી જોઈએ. તો તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો, અભ્યાસ કર્યા કરવો, ગજબની વાત છે. તે વગર આગળ જઈ શકાતું નથી. એના પછીનો પ્રશ્ન, સ્વપરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે. જોજો, બહુ માર્મિક વાત છે. આ પેટા પ્રશ્નમાંનો પહેલો પ્રશ્ન છે. સ્વપરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં શુષ્કતા જેવું લાગે છે. જો આ એકોએક મુમુક્ષુઓની જિજ્ઞાસા અને પ્રશ્નો હોઈ શકે, શુષ્કતા જેવું લાગે છે અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ. શું કહે છે? ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી. તો આ સ્થિતિમાં શું કરવું? આ સમજો ને, એકો એક નિશ્ચયાભાસી જીવની જિજ્ઞાસા છે. આ કોની કીધી? મેં ઘણું સાંભળીએ છે ભેદ જ્ઞાનની વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, બધું ક્રમબદ્ધ છે, નિમિત્તને આધીન કાંઈ છે નહીં, બધું ઉપાધાનને આધીન જ છે, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે થાય છે. આવું બધું મગજમાં બેસે છે, પણ હૃદય ભીંજાતું કેમ નથી? પોઈન્ટ સમજાય છે? શુષ્કતા કેમ લાગે છે? નિશ્ચયાભાસ જેવું કેમ લાગે છે? કેમ હૃદય ઉલ્લસિત નથી થતો? કેમ ઉછળતું નથી? આપણે રિક્ષામાં બેસીએ, રિક્ષામાં, એટો રિક્ષામાં, અને રિક્ષામાં સંગીત વાગતું હોય તો આપણા પગ તાલ સાથે તાલ મેળવે કે નહીં? બોલો, ડોલી ઉઠીએ કે નહીં આપણે? આમ હા, સંગીત વાગતું હોય, અરે સાહેબ તમે રિક્ષાની ક્યાં વાત કરો છો? સાંભળો, આપણે રસ્તેથી હાલીને જતા હોય અને વરરાજા નીકળ્યા હોય અને ઘોડી ઉપર એ બેઠો હોય, ઘોડીને અમે ભાંગડા ચાલતા હોય, તો આપણને પણ ઘડી કેમ થઈ જાય કે આપણે પણ વહેતી ગંગામાં થોડુંક હાથ ધોઈ લઈએ? સમજાય છે? કાંઈ ખ્યાલમાં આવે છે? હા, તો એવી જ રીતે આમાં એમ કહે છે કે બધું સાંભળીએ, બરાબર, પાલડી અમદાવાદ, હા, બધું સાંભળીએ પણ હૃદય કેમ ભીંજાતું? નિભર જેવો કેમ છે હૃદય? આ કઠણ કેમ કાળજા થઈ ગયા છે આપણા? હા, વાત્સલ્યની વાત સાંભળીએ, ભક્તિની વાત સાંભળીએ, તત્વની વાત સાંભળીએ, તોય કાળજું કઠણ કેમ? કેમ ભક્તિમાં ભાવ નથી ઉછળતા? કેમ તત્વમાં ભાવ નથી ઉછળતા? કેમ સંયમ અને વૈરાગ્ય પ્રત્યે હૃદય ઉછળતું નથી? હા, બોલીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એમ બોલીએ. સમજો કે શ્રીમદજી સ્વર્ગમાંથી આવ્યા, આપણી પાસે ઉતર્યા, ઉપરથી ઉતર્યા, હા, ડોરબેલ વગાડ્યો અને પૂછો, ભાઈ તમે સવારે બોલતા હતા ને, એવો અપૂરો અવસર ક્યારે આવશે? હાલો આપણે દીક્ષા લઈએ. તો આપણે શું કહેશું? બહાર કોરોના છે, હજી ક્યાંય અમારે દીક્ષા ભિક્ષા લેવાના ભાવ નથી. બોલવું સહેલું છે અને ખરેખર જીવનમાં એ પરિસ્થિતિને જીવી જવું એ અઘરું છે. હૃદય ભીંજાવવું જોઈએ. હા, તમે લોકો બાળ મંદિરમાં ક્યારેક બાળકોના ટોળાને જોયા? બાળ મંદિરમાં બાળકોના ટોળા, હા, એક બાળક રડતું હોય બીજા બાળકને કેવું પડે રડવા માટે? અરે એક રોવાનું ચાલુ કરે, બીજા સાધર્મી બાળકો બધા રોવાનું ચાલુ કરે. હા,
જો બહેનો બહેનો તમે લોકો જ્યારે અરસપરસમાં મળતા હો તો પોતપોતાના દુખડા તમે રડો, બરાબર. અમારા સસરાજી તો આમ છે, અમારા સાસુમાં તો બહુ હેરાન કરે છે, બરાબર. તમારો ભાઈ તો માનતો જ નથી, ઓલો દીકો મારો એકનો એક, મારી એકે વાત નહીં માને ને. હા, હું સ્વાધ્યાય કરતી હોઉં ત્યારે ગરમી કેવી થાય, પંખો લાવતો જ નથી ને, બહુ ગરમી થાય, શું કરું, પંખો કરીએ તો અવાજ આવે. એટલે ઓલે હેન્ડપંપ માટે કીધું, પણ લાવતો જ નથી ને, ફરિયાદ કરે, રડે 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 રડે. હવે સામેવાળી બેન જે છે એ વિતરાગ ભાવથી સાંભળશે કે એની આંખો પણ ઝળઝળિયા આંખ અશ્રુથી ભરાઈ જશે. હા, સાંભળો હું શું કહું છું, રોવાની બાબતમાં કહેવું નથી પડતું, સામેવાળા રડે એટલે આપણે પણ ચાલુ થઈ જઈએ. તો આ આનંદ અને તત્વની વાત સાંભળીને હૃદય ગદગદ કેમ નથી થતું? હા, પ્રસન્ન ન થવું જોઈએ? યહી આસ જિનવર ચરણ પાઉં તેરી, મિટ જાય મેરી એ ભવ ભવ કી ફેરી, શરણ દો તુમે નાથ શીશ નવાઉં, ભાવો કી કલિયા ચરણે ખિલાઉં. મને તો એવા લોકો ઉપર તરસ આવે, ધોધમાર વરસાદ પડતો હોય બહાર, ધોધમાર વરસાદ પડતો હોય તો વરસાદનો આનંદ લેવા માટે છત્રી લઈને જવાય, રેનકોટ પહેરીને જવાય? અરે, જેને રેનકોટ પહેરીને વરસાદને માણવાની ટેવ પડી ગઈ છે, જેને માથે છત્રી, જો રેન ઘણા તો એવા હોય, ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વી એવા હોય, રેનકોટે પહેરે અને માથે છત્રી પણ લે, એટલે વરસાદનો એક ટીપો ક્યાંય પડે નહીં. હા, એમ ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વથી ગ્રસિત હોય, અને ભલે ને પછી ગમે તેટલો શાસ્ત્ર સાંભળે પણ હૃદય એનું ભીંજાતું નથી હોતું. કંઈક સમજાય છે હું શું કહેવા માગું છું? અરે, તત્વનો અભ્યાસ કરતા 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 છાતી આમ ગદગદ થવી જોઈએ. હા, પૂજ ગુરુદેવશ્રીને બોલ છે, સ્વભાવની વાત સાંભળતા, શું બોલો, સ્વભાવની વાત સાંભળતા સોંસરવટ શું થવું જોઈએ, કાળજે ઘા પડવા જોઈએ, ઘા થવા જોઈએ ને. અરે, હૃદય ભીંજાતું નથી, એ અભ્યાસ અભ્યાસ નથી, એ વાંચન વાંચન નથી. ત્યાંથી તમને એમ થતું નથી કે આ ટીવીના સ્ક્રીનમાંથી, મોબાઈલના સ્ક્રીનમાંથી ઉછળીને આવીને મંદિરમાં આવી જઈએ, ભગવાનના દર્શન કરીએ, ભાવ થાય કે નહીં? હા, એમ ન થતું પાલડીથી ત્યાંથી આમ આમ ઉડીને અહીંયા રાજકોટ મંદિરે આવીએ, હા, દર્શન કરીએ, એમ ન થતું? થવું જોઈએ કે નહીં? અરે, ઉછળવું જોઈએ અંદરમાંથી. હા, હૃદય ભીંજાવું જોઈએ, હૃદય ભીંજાયેલું નથી કોઈ કામનું નથી. સમજો, હું તમને રસગુલ્લા પીરશું, તમે મારી ઘરે આવ્યા, બરાબર, રસગુલ્લા પીરશું તમને, ઉપર ઉપરનું સુકાઈ ગયેલું રસગુલ્લા તમને પીરશું. ખાશો તમે પ્રેમથી રસગુલ્લા? કેવા ગમે આપણને? બોલો બોલો બોલો, બધાય બોલો, કેવા રસગુલ્લા ગમે? નીચે વાસનમાંના ચાસણીમાં ગળા ડૂબ થયા હોય એવા આપણને રસ ટપકતા હોય ને, નિતરતા હોય, તો નિતરતા રસગુલ્લા ગમે, બરાબર. તો ધાર્મિક પરિણામો અને સંસ્કારોથી મુમુક્ષુનું હૃદય પણ નિતરવું જોઈએ ને. શું શું, કેવા રસગુલ્લા? ચાસણીથી નિતરતા. તો કેવા મુમુક્ષુ? આત્મભાવનાથી નિતરતા. કેવા? ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચરા મન મોર, આઈ આઈ અંતર મેં આતમ કી મહિમા, આઈ આઈ અંતર મેં જિનવર કી મહિમા. ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચરા મન મોર, એમાં
આમ હૃદય ઉછળવું જોઈએ ને. અરે પંડિતજી અમે તો તાળીએ નહીં વગાડીએ, કે કોકે અમને કીધું છે કે તાળી વગાડવામાં પાપ લાગે. તમે વિચાર તો કરો ભાઈ, આનંદ આનંદ આનંદ, મસ્તી હોવી જોઈએ. તત્વની વાત સાંભળ્યા અંદરમાં હૃદય ભીંજાઈ જવું જોઈએ. મને તો ઓલું બાળક બહુ ગમે, એ નર્સરીમાં એક વર્ષ ભણી આવે, એ ABCD બધા ચારે ચાર પ્રકારની લિપિ શીખી જાય. આવતા વર્ષથી જો જ્યારે લોઅર KGમાં જાય તો બરાબર એસ લખે, એ લખે, બી લખે, બધું આવડતું થાય એને એક જ વર્ષમાં. તો આપણે 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ આ બધું તત્વ સાંભળીએ તો એ હૃદય ન ભીંજાય, કોઈ કામનું નથી ભાઈ. હૃદય ભીંજાવું જોઈએ, બરાબર? આ બહુ સરસ પોઈન્ટ છે, યાદ રાખજો. તો આ ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી, તો આ સ્થિતિમાં શું કરવું? બહેનશ્રી જવાબ આપશે, પોતાનું કારણ પોતે પકડવાનું છે. શું શું બોલ્યા? હું આજે એની વ્યાખ્યા નહીં કરું. પોતાનું કારણ પોતે પકડવાનું છે, અંદરથી હૃદય ભીંજવીને, આત્માની મહિમા લાવીને, તત્વના નિર્ણયને દ્રઢ કરીને, તેમજ તેનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. કોઈ આપણને અનુભવનું ભાતું તૈયાર કરીને પીરસવાના નથી, પોતે જ આપણા હાથ. જગન્નાથ શું બોલ્યા? કોણ જગન્નાથ? ઓલા પુરીવાળા? પુરીવાળા નહીં, આપણા હાથ જગન્નાથ. આપણે આપણું જ કરવાનું થાય ભાઈ, કોઈ આપણને કરી આપે એવું નથી. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો, જાવાણી કે જ્ઞાન તે સૂઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હોડો. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રૈન, જો તેરી શરણા ગહે સો પાવે સુખ છે, સો પાવે સુખ છે.